આજે આપણે શીખીશું 10, 5 અને 2 ની વિભાજિતાની ચાવી વિશે। આપણે ધોરણ 6 માં વિભાજિતાની કેટલીક ચાવીઓ શીખ્યા। તમે વિડિયો રોકીને આપેલ કોષ્ટકમાંથી તેનું ફરીથી અવલોકન કરી શકો। શું તમે ક્યારેય વિચાર્યું છે આ સંખ્યાઓથી વિભાજિતાનો ખ્યાલ કેવી રીતે આવે છે અથવા આ ચાવીઓ કેવી રીતે કામ કરે છે? આ વિડિયોમાં આપણે 10, 5 અને 2 ના વિભાજિતાની ચાવીઓ વિશે જાણીશું। ચાલો હવે વાત કરીએ 10 ના વિભાજિતાની ચાવીની। 10 ની વિભાજિતાની ચાવી દર્શાવે છે કે જો સંખ્યાના એકમનો અંક 0 હોય તો તે સંખ્યા 10 વડે વિભાજ્ય હોય છે, જેમ કે 10, 50, 230 અને 4500 વગેરે। આ બધી સંખ્યાઓ 10 વડે વિભાજ્ય છે। ચાલો સમજીએ આ ચાવી કેવી રીતે કામ કરે છે। માની લો કે આપણે એક સંખ્યા આ રીતે લીધી, જેમાં એ એકમનો અંક, બી દશકનો અંક અને સી સોનો અંક છે, અને આ બિંદુ આપણને જણાવે છે કે સીની ડાબી બાજુ પણ બીજા અંક હોઈ શકે। આપણે આ સંખ્યાના વ્યાપક સ્વરૂપમાં આ રીતે લખી શકીએ છીએ। આપણને ખબર છે કે 10, 100 વગેરે સંખ્યાઓ 10 વડે નિશેષ ભાગી શકાય છે। આ સંખ્યાઓનો 10 વડે ભાગાકાર કરવાથી શેષ 0 આવે છે। આ રીતે આપણે કહી શકીએ કે દર્શાવેલી આ બધી સંખ્યાઓ પણ 10 વડે વિભાજ્ય હશે, કારણ કે આ સંખ્યાઓ 10 વડે વિભાજ્ય છે, એટલે તેમનો સરવાળો પણ 10 વડે વિભાજ્ય હશે। આ પ્રમાણે આપણે કહી શકીએ કે આ સંખ્યા 10 વડે વિભાજ્ય ફક્ત એ જ પરિસ્થિતિમાં હશે જ્યારે અંક એ પણ 10 વડે વિભાજ્ય હોય। શું તમે બતાવી શકો કે આ બધા અંકોમાંથી કયો અંક 10 વડે વિભાજ્ય હશે? વિચારો વિચારો। એકદમ સાચું, આમાં માત્ર 0 જ એવો અંક છે જેને 10 વડે ભાગવાથી શેષ 0 મળે છે। બીજા કોઈ પણ અંકને 10 વડે ભાગવાથી શેષ 0 નથી મળતી, એટલે ફક્ત 0 10 વડે વિભાજ્ય છે, બીજો કોઈ પણ અંક 10 વડે વિભાજ્ય નથી। આનો અર્થ એ છે કે જ્યારે એ 0 હશે ફક્ત ત્યારે જ આ સંખ્યા 10 વડે વિભાજ્ય હશે, પરંતુ એ એકમમાં છે। આનો અર્થ એ થયો કે જ્યારે સંખ્યાના એકમમાં 0 હશે ત્યારે જ સંખ્યા 10 થી વિભાજ્ય હશે। ચાલો હવે જાણીએ 5 ની વિભાજ્યતાની ચાવી વિશે। આ ચાવી આપણને જણાવે છે કે જ્યારે સંખ્યાના એકમમાં 0 અથવા 5 આમાંથી કોઈ એક અંક હોય તો તે સંખ્યા 5 થી વિભાજ્ય હોય છે। ચાલો જાણીએ કે આ ચાવી કેવી રીતે કામ કરે છે। માની લો કે આપણે એક સંખ્યા આ રીતે લીધી, આપણે આ સંખ્યાને આ પ્રકારે લખી શકીએ છીએ। આપણે જોયું કે દર્શાવેલી આ બધી સંખ્યાઓ 10 વડે વિભાજ્ય છે, જો કે આ સંખ્યાઓ 10 વડે વિભાજ્ય છે તેથી તેમનો સરવાળો પણ 10 વડે વિભાજ્ય હશે, કારણ કે 10 આ સંખ્યા 5 વડે નિશેષ ભાગી શકાય છે, એટલે આપણે કહી શકીએ કે આ સરવાળો પણ 5 થી વિભાજ્ય હશે। આ રીતે હવે આ સંખ્યાની 5 ની વિભાજ્યતા માત્ર એકમના અંક એ પર આધાર રાખશે। જો એ 5 થી વિભાજ્ય હશે તો આ સંખ્યા પણ 5 થી વિભાજ્ય હશે, પરંતુ ફક્ત 0 અને 5 જ એવા બે અંક છે જે 5 થી વિભાજ્ય છે, બીજો કોઈ પણ અંક 5 થી વિભાજ્ય નથી। આ રીતે આપણે કહી શકીએ કે જો સંખ્યાના એકમના અંકમાં 0 અથવા 5 આમાંથી કોઈ એક અંક હોય તો તે સંખ્યા 5 થી વિભાજ્ય હોય છે। હવે ચાલો જાણીએ 2 ની વિભાજ્યતાની ચાવી વિશે। આ ચાવી આપણને જણાવે છે કે જો સંખ્યાઓ એકમનો અંક 0, 2, 4, 6 અથવા 8 આમાંથી કોઈ પણ એક અંક હોય તો આ સંખ્યા 2 વડે વિભાજ્ય હોય છે। ચાલો જાણીએ કે આનું કારણ શું છે। સંખ્યાઓ જેવી કે 2, 4, 6, 8, 10, 12, 14 વગેરેને 2 વડે ભાગવાથી શેષ 0 મળે છે। આવી સંખ્યાઓને આપણે બેકી સંખ્યાઓ કહીએ છીએ, પરંતુ આ સંખ્યાઓ જેમ કે 1, 3, 5, 7, 9, 11, 13 વગેરેને 2 વડે ભાગવાથી શેષ 0 નથી મળતું। આવી સંખ્યાઓને આપણે એકી સંખ્યાઓ કહીએ છીએ। આપણે જોઈએ છીએ કે કોઈ બેકી સંખ્યાના એકમમાં 0, 2, 4, 6 અથવા
8 આમાંથી કોઈ પણ એક અંક હોય છે, જ્યારે કે કોઈ પણ એકી સંખ્યાના એકમના અંકમાં 1, 3, 5, 7 અથવા 9 આમાંથી કોઈ પણ એક અંક હોય છે। માની લો આપણે એક સંખ્યા આ રીતે લીધી, આપણે આ સંખ્યાને આ પ્રકારે લખી શકીએ છીએ। આપણે જોયું કે દર્શાવેલી આ બધી સંખ્યાઓ 10 વડે વિભાજ્ય છે, કારણ કે આ સંખ્યાઓ 10 વડે વિભાજ્ય છે, તેથી આનો સરવાળો પણ 10 વડે વિભાજ્ય હશે। જો કે 10 આ સંખ્યા 2 વડે નિશેષ ભાગી શકાય છે, એટલે આપણે કહી શકીએ કે આ સરવાળો પણ 2 થી વિભાજ્ય હશે। આ રીતે જો આપણે માનીએ કે જો આ સંખ્યાઓ 2 થી વિભાજ્ય છે, તો આનો અર્થ એવો થશે કે આ સંખ્યા એક વેકી સંખ્યા છે, એટલે કે એની કિંમત 0, 2, 4, 6 અથવા 8 આમાંથી કોઈ પણ એક અંક હશે। એટલે આપણે કહી શકીએ છીએ કે જો સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 અથવા 8 આમાંથી કોઈ પણ એક અંક હોય, તો આ સંખ્યા 2 વડે વિભાજ્ય હોય છે। હવે તમારી 10, 5 અને 2 ની વિભાજ્યતાની ચાવીની સમજ બની ગઈ હશે। આજે આપણે શીખ્યા 10, 5 અને 2 ની વિભાજ્યતાની ચાવી વિશે। આગળના વિડીયોમાં આપણે આના સંબંધિત કેટલાક ઉદાહરણ જોઈશું।